નમસ્કાર મિત્રો હું ધર્મેન્દ્ર કનાલ આપ સર્વનું કરંટ અફેર્સના 20 પ્રશ્નોમાં સ્વાગત કરું છું મિત્રો આજના પ્રશ્નો છે લઈએ કારગિલના યુદ્ધમાં ક્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાજય આપ્યો હતો જવાબ આ બધાને ખ્યાલ છે છતાં પણ હું કહું 26મી જુલાઈ 1999 ના રોજ કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને કારમો પરાજય આપેલો પ્રશ્ન 2 મફત શિક્ષણને મૌલિક અધિકાર બનાવ્યા બાદ થી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવું તથા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઈસવીસન બે હજારમાં કઈ સંસ્થા શરૂ કરવામાં આવી તો મફત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઈસ્વીસન બે હજાર એકમાં અટલ બિહારી વાજપાઈની સરકાર જ્યારે હતી ત્યારે એસએસએ એટલે કે સર્વ શિક્ષા અભિયાન નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી પ્રશ્ન ત્રણ પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રણ ના રોજ લાલ કિલ્લા પરથી અટલ બિહારી વાજપેયી ચંદ્રયાન એક ની જાહેરાત કરી આયાન શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ ક્યારે થયું જાહેરાત પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રણ ના રોજ થઈ લાલ કિલ્લા પરથી થઈ પણ આ યાન શ્રી હરિકોટા થી લોન્ચ થયું હતું બાવીસ ઓક્ટોબર બે હજાર આઠ ના રોજ પ્રશ્ન ચાર દૂરસંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ટેલિકોમ ટેલિકોમ કંપનીએ

ક્યારે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું તો આ સદેવ અટલ નામનું સમાધિ સ્થળ એ પચીસ ડિસેમ્બર બે દેશને સમર્પિત કરવામાં આવ્યું પ્રશ્ન છ દસ પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટી દ્વારા બનેલ અટલજીની સમાધિ જેના નિર્માણ માટે દેશના વિવિધ ભાગોમાંથી પથ્થર લાવવામાં આવ્યા હતા જેમાં તેલંગણાની ખમ્મમની પ્રસિદ્ધ ખાણમાંથી મુખ્ય પથ્થર લવાયો છે આ સમાધિના પ્લેટફોર્મ પર બ્લેક ગ્રેનાઇટ નવ ચોરસ બોક્સ તથા મધ્યમાં દીવાની પ્રતિકૃતિ છે તો નવ બોક્સ શેનું પ્રતિનિધિત્વ કરે છે તો મિત્રો યાદ રાખો આ નવ બોક્સ નવરસ રસ નવરાત અને નવ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જે અટલ બિહારી વાજપેયીજીની સમાધિ પર છે પ્રશ્ન સાત કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદો ડીએઆરપીજી આ વિભાગ દ્વારા 25 ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહ સાથે ઉજવાયેલા આ સપ્તાહની થીમ શું હતી તો આ સુશાસન સપ્તાહની થીમ હતી પ્રશાસન ગાંવકી ગામડાને વધુ મજબૂત બનાવવા માટેનો આ વિચાર પ્રશ્ન આઠ સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન ભારતના તમામ જિલ્લા રાજ્યો અને પ્રદેશમાં જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ યોજાઈ જિલ્લાના કલેક્ટરે ભાગ લીધો જવાબ છે આ સુશાસન સપ્તાહમાં ફરિયાદ નિવારણ પ્રોગ્રામમાં સાતસો થી વધુ જિલ્લાના કલેક્ટરે ભાગ લીધો પ્રશ્ન નવ ગાંધીનગરમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થોરાસિક એન્ડોસ્કોપી સોસાયટીની પાંચમી નેશનલ કોન્ફરન્સમાં આમ તો એની સ્થાપના બે હજાર બારમાં થઈ આ વખતે જે કોન્ફરન્સ હતી એનું નામ હતું ટેસ્કોન ટ્વેન્ટી ટ્વેન્ટી એ કોરોના કાળમાં આ બધા જાણો છો એમ પ્લમોનોલોજીસ્ટ ચેસ્ટ ફિઝિશિયન થોરાસિક સર્જનની સેવાના આધારે બે તબીબોનું સન્માન કર્યું આ કયા બે તબીબોનું સન્માન ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું તો રાજસ્થાનના શ્રી વિક્રમ જૈન

મુખ્યત્વે ડોમેસ્ટિક શેડ્યુલ એર પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ એર કાર્ગો ટ્રાન્સપોર્ટ સર્વિસ અને ઇન્ટરનેશનલ શેડ્યુલમાં એર પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ એર કાર્ગો ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રદાન કરવાના વ્યવસાયમાં એર ઇન્ડિયા સંકળાયેલી છે એર ઇન્ડિયા એસ એરપોર્ટ સર્વિસીસ દિલ્હી હૈદરાબાદ બેંગાલુર મેંગાલુરુ અને તિરુવના એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવા પૂરી પાડે છે ઉપરાંત તે એરપોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ સેવા પણ પૂરી પાડે છે ટાટા જૂથે ક્યારે એર ઇન્ડિયા એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એ એસ એસઆઈટીએસ ના કેન્દ્રનો હિસ્સો ખરીદવા કેન્દ્ર સરકાર સાથે શેર ખરીદી પર કરાર ક્યારે કર્યો તો આ કરાર ઓક્ટોબર બે હજાર એકવીસના ના રોજ થઈ ગયો

પ્રશ્ન 19 15 વર્ષથી કાર્યરત AWN આર્મી વાઇડ એરિયા નેટવર્ક મેસેજિંગ ની જગ્યાએ આર્મી સિગ્નલ કોર્પ્સના અધિકારી જૂથ દ્વારા લોન્ચ કરવામાં આવેલી વેબ આધારિત એપ્લિકેશન ACI GMN પૂરું નામ જણાવો પૂરું નામ છે આર્મી સિક્યોર ઇન્ડિજિનસ મેસેજિંગ એપ્લિકેશન જે હવે જૂની ટેકનિક નું સ્થાન લેશે તો મિત્રો બહુ સરળ છે એક બે વખત આ વિડીયો જુઓ એટલે આ વસ્તુ એકવાર કાને પડશે તો સરસ રીતે યાદ રહેશે બરાબર સાંભળો અને ભૂલી જાઓ પણ જોવો એટલે યાદ રહી અને એ વાગોળો એટલે કાયમ માટે યાદ રહી તો રોજ આ રીતે વીસ પ્રશ્નો સાથે મળતા રહીશું આપ સર્વનો દિશ દિવસ શુભ રહે જય જ્ઞાન જય વિજ્ઞાન